મુંબઈમાં બેંકમાં હત્યા કરી લૂંટની ઘટના બની છે. દહીસર પશ્ચિમમાં એસબીઆઈ બ્રાન્ચમાં ગઈકાલે આ બનાવ બન્યો હતો. બપોરે બે લૂંટારૂઓએ બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા. અને હવે એક મહત્વપૂર્ણ ખબર વલસાડથી આવી રહી છે. વલસાડની કોલેજમાં નિયમોના ધજાગરા ઉડ્યા. એબીવીપી દ્વારા રાખવામાં આવી ફ્રેશર પાર્ટી. 1000થી વધુ વિદ્યાર્થીઓ હોલ અને ગ્રાઉન્ડના એકત્ર થયા. વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ ભૂલ્યા હતા. શાહ એનએચ કોમર્સ કોલેજમાં ફ્રેશર પાર્ટી યોજાઈ. બીકેએમ સાયન્સ કોલેજમાં આ પાર્ટીનું આયોજન થયું. જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં ભીડ એકત્ર કરવામાં આવી. અહીંયા કોરોના નિયમોની એસી તેસી જોવા મળી. વલસાડની આ કોલેજના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક તરફ કોરોનાના કેસ લગાતાર વધી રહ્યા છે અને અહીંયા યુવાઓ જે છે એ આ રીતે પાર્ટીઓમાં મદહોશ થઈ રહ્યા છે. આ ખરેખર બેદરકારી છે, ગંભીર બેદરકારી છે. એબીવીપી દ્વારા આ પાર્ટી જે છે એ ફ્રેશર પાર્ટી છે રાખવામાં આવી હતી. 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ હોલ અને ગ્રાઉન્ડમાં એકત્ર થયા. આ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પણ ભૂલ્યા. શાહ એનએચ કોમર્સ કોલેજમાં ફ્રેશર પાર્ટી યોજાઈ અને બીકેએમ સાયન્સ કોલેજની અંદર આ પરિસરમાં પાર્ટીનું આયોજન કરાયું હતું. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા એકત્ર થયા. અહીં લોકો ભૂલી ગયા કે કોરોનાની એ ત્રીજી લહેર અત્યારે પીક પર દેખાઈ રહી છે. લાગી રહ્યું છે કે ત્રીજી લહેર આવશે અને એવા સંજોગોમાં આ પ્રકારની બેદરકારી કરવી એ ખરેખર ભારે પડી શકે છે. જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં ભીડ એકત્ર કરવામાં આવી. વલસાડથી સંવાદદાતા ભરત વાઢેર અમારી સાથે જોડાયા છે. ભરત, વલસાડની અંદર કોલેજમાં આ પ્રકારે ફ્રેશર પાર્ટીનું આયોજન કરાયું, કોલેજ પ્રશાસન શું કરતું હતું? બિલકુલ પંકજ, ખૂબ જ ગંભીર વાત છે. જે રીતના જોઈ શકાય છે કે વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે 10 કેસ આવ્યા હતા અને અત્યારે જિલ્લામાં 40 જેટલા એક્ટિવ કેસ છે. તેમ છતાં આ રીતના ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. જે રીતના એબીવીપી દ્વારા ત્રણ કોલેજને સાથે રાખી અને ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી ગંભીર વાત એ છે કે ખુદ જે વિદ્યાર્થી સંગઠનની જે પાંખ છે એ તો જવાબદાર છે, સાથે જ કોલેજના જે સંચાલકો છે એ પણ એટલા જ જવાબદાર છે. કે આ રીતના મોટી સંખ્યામાં 1000થી વધારે વિદ્યાર્થીઓને એક જ ગ્રાઉન્ડની અંદર અને એક જ હોલની અંદર એકઠા કરીને આ રીતના જાણે સામે ચાલીને જ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. હજુ સુધી કોલેજના સંચાલકો કે આયોજકો આ બાબતે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ અત્યારે જે આખી જે ભીડ એકઠી થઈ હતી કોલેજ કેમ્પસની જે અંદર થઈ હતી, આથી કોઈ જાતની પરમિશન લેવામાં આવી ન હતી. આથી પોલીસ પણ અને અન્ય તંત્ર છે એ પણ છે અત્યારે અજાણ છે. પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે એક બાજુ કોરોનાના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. વલસાડ જિલ્લો કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત એવા વલસાડ મહારાષ્ટ્રને અડીને આવેલો આ જિલ્લો છે. ત્યારે આ જિલ્લાની અંદર જ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. એવી સંખ્યાએ લોકોએ અને સંસ્થાઓએ સાવચેતી રાખવી જોઈએ. તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક આ રીતના જે ગંભીર બેદરકારી દાખવી અને કેટલાક સંગઠનો અને સામાજિક સંસ્થાઓ અને કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ જે આ રીતના બેદરકારી દાખવી અને જાણે સામે ચાલીને જ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. હજુ સુધી કોલેજ કેમ્પસ કોલેજ સંચાલકો કે આયોજકો છે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ જે રીતના સોશિયલ મીડિયામાં અને હવે આ વાત છે હવે મીડિયાના માધ્યમથી આ જાહેર થઈ રહી છે, આથી લાગી રહ્યું છે કે આગામી સમયમાં આયોજકો વિરુદ્ધ છે કોઈ કાર્યવાહી થાય એવા સંકેતો લાગી રહ્યા છે. પંકજ, ભરત, આ જે કોલેજ છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ, જેપી શ્રોફ આર્ટસ કોલેજ, શું તેના કોઈ પ્રિન્સિપાલ કે આચાર્ય આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી છે? તેમણે પોતાની આ ભૂલ છે એને સ્વીકારી છે ખરી? જે પંકજ, હજુ સુધી આ જે વિડીયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યો છે, કોલેજના સંચાલકો હજુ સુધી કંઈ કહેવા તૈયાર નથી અને મીડિયા સામે પણ આવ્યા નથી. પરંતુ લાગી રહ્યું છે કે હવે જે આ મીડિયાના માધ્યમથી આ વાત જાહેર થઈ છે અને હવે આ તંત્ર દ્વારા પણ એની નોંધ લેવામાં આવશે અને આગામી સમયમાં કોલેજ સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે તેવું લાગી રહ્યું છે. પંકજ જી, ભરત, બીજી ખાસ વાત એ કે આ જે યુવાનો હતા એ તમામ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા, એબીવીપીના કાર્યકર્તાઓ હતા કે પછી વર્તમાન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા? કે પંકજ, આપને જણાવું કે આ ફ્રેશર પાર્ટી હતી એટલે માનવામાં આવી રહી છે કે આ જે વિદ્યાર્થીઓ એકઠા થયા હતા જે કોલેજના પ્રથમ વર્ષની અંદર જે ફ્રેશ વિદ્યાર્થીઓ એ લોકોની ફ્રેશર પાર્ટી હતી અને સાથે જ જે કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હતા એ અને સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ ટોળામાં સામેલ હોઈ શકે એવું લાગી રહ્યું છે. પરંતુ એબીવી દ્વારા
આજે ફ્રેશર પાર્ટીના નામે આ આખું આયોજન કરવામાં આવ્યું હતું. તો લાગી રહ્યું છે કે સૌથી વધારે સંખ્યા છે નવા વિદ્યાર્થીઓની હતી. ત્યારબાદ જે તે કોલેજની અંદર વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ અને સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અને સાથે જ આ વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓ અને એ લોકોના અગ્રણીઓ પણ સામેલ હતા. બિલકુલ. તો એબીવીપીના કોઈ નેતા સાથે, એબીવીપીના કોઈ કાર્યકર્તા સાથે તમારી વાતચીત થઈ છે આ સમગ્ર બાબતે? જે પંકજ પ્રયાસ કર્યો છે એબીવીપીના કોઈ હોદ્દેદાર સાથે વાત કરવાનો, પરંતુ હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. કોલેજના સંચાલકો પણ હજુ સુધી સામે આવ્યા નથી. અને હવે જે અન્ય મીડિયાના માધ્યમો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત જાહેર થઈ રહી છે ત્યારે તંત્ર પણ આને ગંભીરતાથી લેશે લાગી રહ્યું છે અને એમના સતત સંપર્ક કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અને આગામી સમયમાં આ બાબતે કોની ગંભીર જે રીતના ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે આયોજકો અને કોલેજ સંચાલકો દ્વારા તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર પણ સૌની નજર છે. પંકજ જી, ભરત, આ તો બીકેએમ સાયન્સ કોલેજ અને જેપી શ્રોફ આર્ટ્સ કોલેજની વાત છે. શું આ સિવાય પણ વલસાડમાં અન્ય જગ્યાએ પણ નિયમોનો ઉલાડિયો થઈ રહ્યો છે? શું નિયમોનું પાલન ક્યાંય થાય છે? પોલીસ એનો કડક અમલ કરાવે છે ખરી? જે બિલકુલ પંકજ, જે રીતના રાજ્યના અન્ય જિલ્લાઓ અને અન્ય વિસ્તારોની અંદર જે રીતના કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવા માટેની જાહેર સૂચનાઓ કરવામાં આવી છે, સતત આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પણ વલસાડ જિલ્લામાં લોકો અને સામાજિક સંસ્થાઓ અને અન્ય સંગઠનોને જાહેરમાં આવા મેળાવડાઓ નહીં યોજવા માટે કહેવામાં આવી રહ્યું છે અને સતત સૂચનો અને વિનંતીઓ કરવામાં આવી છે, અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આવા કેટલીક જગ્યાએ છુપી રીતે કે નિયમોનો અન્યાય કરી અને તેના વિરુદ્ધ આ રીતના કાર્યક્રમો કરવામાં આવે છે. બે દિવસ અગાઉ જ વલસાડના ધરમપુરના મોહનગઢની અંદર ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં એક મોટો જાહેર ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ છે આ એબીવીપીનો આ કાર્યક્રમ યોજાયો. આપને જણાવું પંકજ કે વલસાડ જિલ્લાની 3 શાળાઓની અને શૈક્ષણિક સ્ટાફ પણ પોઝિટિવ આવ્યા છે. આથી આ જે શિક્ષણ વિભાગ છે એ પણ અત્યારે આ મામલે ગંભીરતાથી લઈ રહ્યું છે. સાથે વહીવટી તંત્ર પણ જે રીતના શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોરોનાના કેસ બહાર આવી રહ્યા છે એને લઈને ખૂબ જ ગંભીર છે અને ચિંતિત છે. આથી શૈક્ષણિક સંસ્થાઓને પણ કોવિડના નિયમોનું પાલન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તે લોકોને સૂચન કરવામાં આવે છે. સાથે સાથે જ જે કોલેજ જે શૈક્ષણિક સંસ્થાઓની અંદર વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ સામે આવે છે એ સંસ્થાઓમાં જે કોવિડ પોઝિટિવ વિદ્યાર્થીઓ આવે છે એમના સંપર્કમાં આવેલા શૈક્ષણિક સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ સદનસીબે બીજા કોઈ જે વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવ્યા નથી. પરંતુ વલસાડ પારડી અને વાપીની 3 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવે છે અને પારડીની એક સ્કૂલની અંદર છે એ એક શૈક્ષણિક સ્ટાફના એક શિક્ષક છે કોવિડ પોઝિટિવ આવ્યા છે. અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ગઈકાલે વલસાડ જિલ્લામાં 10 કોરોનાના કેસ આવ્યા હતા. આથી આપ જો જે રીતના કોરોનાનો ગ્રાફ સડસડા